હેલો ફ્રેન્ડ્સ, ઇનોવેટિવ સ્ટડી એની ટાઈમ એનીવેર માં હું મહેશ દાન ગઢવી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 10th યુનિટ નંબર 2, ધ હ્યુમન રોબોટ, કે જેને આપણે અલગ અલગ પાર્ટ્સમાં ડિવાઈડ કરીએ છીએ. કારણ કે ખૂબ જ લેન્ધી પાર્ટ છે અને એક જ પાર્ટમાં પૂરો કરવો એ આપણને કંટાળાજનક લાગે. માટે આની પહેલાંના વિડીયોમાં આપણે પાર્ટ નંબર 1 એ પૂર્ણ કર્યો અને આજે આપણે અભ્યાસ કરીશું આનો સેકન્ડ પાર્ટ 2. હા મિત્રો, આની પહેલાંના પાર્ટ નંબર 1 આપણે જોયું કે પ્રેમ ચોપરા નામનો એક માણસ એ સુપર રોબોટ્સ પ્લાઝામાં જાય છે અને એક રોબોટને પરચેઝ કરે છે, એટલે કે એની ખરીદી કરે છે. એ રોબોટનું નામ છે રામસિંગ 070. હા, પ્રેમ ચોપરા ઘરે લાવે છે, એની પાસે તમામ એના કાર્યો કરાવે છે. તમે જાણો છો મિત્રો, પ્રેમ ચોપરા એક નેગેટિવ પાત્ર છે, એના માઇન્ડમાં નેગેટિવ વિચારો આવે છે. રોબોટિક્સના જે 3 નિયમો છે, 3 લો છે, એ 3 પ્રિન્સિપલ્સ નિયમો એ પૂરેપૂરા સાંભળતો નથી. માત્ર પહેલો નિયમ કે રોબોટ છે એના માલિકનું આજ્ઞાનું પાલન કરે છે, આ નિયમ સાંભળી એ ખૂબ ખુશ થઈ જાય છે અને એને ઘરે લઈ આવે છે, અલગ અલગ કામ કરાવે છે. અને એક દિવસ એના માઇન્ડમાં એવો વિચાર આવે છે કે જો આ બધી જ વસ્તુ ખરીદી શકતો હોય તો જ્વેલ્સ આવી વસ્તુ પણ એ લાવી શકે. બસ આ વિચાર આવે છે અને ત્યાંથી સ્ટોરી ટ્વિસ્ટ પકડે છે. ત્યાં સુધી આપણે પાર્ટ 1 જોયું હતું. નાવ લેટ્સ ગો અહેડ ઇન ધ પાર્ટ 2. યુનિટ નંબર 2, ધ હ્યુમન રોબોટ, પાર્ટ 2. રામસિંગ 070 ફોલોડ પ્રેમ ચોપરા લાઈક અ ફેથફુલ ડોગ વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ. રામસિંગ 070 છે, પ્રેમ ચોપરાને ફોલો કરતો હોય છે. એક દિવસ ફોલો કરવું એટલે કે અનુસરણ કરવું, એની પાછળ પાછળ જવું. જેમ એક ફેથફુલ ડોગ એક પાળતું કૂતરો હોય છે, એવી જ રીતે એ એને ફોલો કરતો હોય છે. અને એમાં પ્રેમ ચોપરા છે એ સમયે સ્ટોપ થાય છે, ઊભો રહી જાય છે. કઈ જગ્યાએ? ગોપાલ જ્વેલર્સે એ ઊભો રહે છે. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. થ્રુ એટલે કે માંથી, શેમાંથી? તો કે ગ્લાસ વિન્ડોમાંથી, કાચની વિન્ડોમાંથી એ જોવે છે. સો જોવે છે, જનરસ ડિસ્પ્લે, ખૂબ જ કિંમતી અને સારી રીતે લાગેલી ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, સોનાના ઘરેણાઓનું ડિસ્પ્લે, પ્રદર્શન. બહારથી જે આપણે જોઈએ છીએ, જે સોનાની દુકાનો હોય, કાચની વિન્ડોમાંથી આપણને જે દેખાતું હોય એવી રીતે જોઈ જાય છે. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ એરાઉન્ડ ધ કોર્નર એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી. ક્વિકલી, તરત જ પ્રેમ ચોપરા ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થઈ જાય છે, એરાઉન્ડ ધ કોર્નર, ચાહે ખૂણામાં. એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ, અને રિમોટ કંટ્રોલમાં બોલે છે કેવી રીતે? સોફ્ટલી એન્ડ ક્લિયરલી. સોફ્ટલી એટલે કે એકદમ ધીમેથી, એન્ડ ક્લિયરલી એટલે એકદમ સ્પષ્ટ એ બોલે છે. પિક અપ અ નેકલેસ એન્ડ હાઈડ, નો નોઇઝ, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, ટોપ સિક્રેટ, અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. હી થ્રેટન્ડ. અહીં થ્રેટન કરવું એટલે કે ડરાવીને કહેવું. શું કહે છે? ડરાવીને. પિક અપ અ નેકલેસ, નેકલેસ ઉપાડી લે, એન્ડ હાઈડ, અને સંતાઈ જા. નો નોઇઝ, બિલકુલ અવાજ નહીં કરતો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, ઇન્ફોર્મેશન માહિતી, નોટ ટુ બી રિવીલ્ડ, કોઈને પણ કહેવાની નથી, રિવીલ્ડ કરવાની નથી, જાહેર કરવાની નથી. ટોપ સિક્રેટ, આ બધી બાબત ટોપ સિક્રેટ છે. અને જો આમ ન કર્યું તો અધરવાઇઝ એટલે કે નહીં તો, અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, તારી જે સિસ્ટમ છે આખી એને હું ડિફ્યુઝ કરી નાખીશ. ડિફ્યુઝ કરવું એટલે કે નષ્ટ કરી દેવું, આવું એ ડરાવીને કહે છે. રામસિંગ 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર. His metallic palm extended forward silently and a necklace went into the storage unit without a clink or a jingle. Nobody took notice. તરત જ રામસિંગ 070 છે મૂવડ થઈ છે. મૂવડ થવું એટલે કે જાય છે ઇનસાઇડ ધ શોપ, દુકાનની અંદર. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, એકદમ કાઉન્ટરની નજીક પહોંચે છે. His metallic palm extended forward, એનો જે મેટાલિક પામ છે, એનો હાથ છે, એની હથેળી છે, પામ એટલે કે અહીં હથેળી, મેટાલિક્સ, એની મેટાલિક હથેળી એક્સટેન્ડ ફોરવર્ડ, આગળની તરફ આમ લંબાવે છે. સાયલેન્ટલી, એકદમ ધીમા અવાજે,
બિલકુલ કોઈને ખબર ના પડે એ રીતે એન્ડ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ, અને જે ઓલો નેકલેસ છે એ તરત જ એના સ્ટોરેજ યુનિટમાં, એક એની જે જગ્યા છે તરત જ એમાં વયો જાય છે. કઈ રીતે? વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ. સેજ પણ ક્લિંક અને જિંગલ આ બે શબ્દો, અહીં ક્લિંક અને જિંગલનો મતલબ થાય છે જે ધાતુ સાથે ધાતુનો ટકરાવવાનો જે અવાજ હોય છે. કોઈ પણ રૂપિયાનો સિક્કો તમે ફ્લોર ઉપર નાખો અને જે અવાજ આવે છે ખણણ, એને ક્લિંક કે જિંગલ કહેવાય છે. આવો એક પણ અવાજ આવતો નથી. એન્ડ નોબડી ટુક નોટિસ, અને ચારાહેલી કોઈ પણ વ્યક્તિ આના ઉપર નોટિસ ધ્યાન આપતું નથી. હા મિત્રો, અહીં રામસિંગ 070 પાસે એમના માલિક પ્રેમ ચોપરાએ ચોરી કરાવી નાખી, થેફ્ટ થઈ ગયું, એક ચોરી કમ્પ્લીટ કરી નાખી. અને તમે જાણો છો મિત્રો, જ્યારે કોઈ પણ માણસ ફર્સ્ટ ટાઈમ ચોરી કરવામાં સક્સેસ જાય છે એ પછી એને આદત પડે છે અને વારંવાર આવું એ કરતો થઈ જાય છે. આવું જ કંઈક થાય છે. આપણે આગળની સ્ટોરીમાં હવે જાણીએ. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ, ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાયટી એન્ડ રિકગ્નાઇઝેશન ઇન ધ બિગિનિંગ. શરૂઆતમાં મિત્રો, ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ, જે ખૂબ જ એક્સપેન્સિવ ખર્ચાળ એન્ટિક્સ, એટલે કે જે એવી વસ્તુઓ જે બહુ રેર કેસમાં આપણને મળતી હોય એવા એન્ટિક પીસ, એવી બધી વસ્તુઓથી માંડી ઓર્નામેન્ટ્સ ઘરેણાઓથી લઈ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ કિંમતી એવા પથ્થરો સુધીની તમામ વસ્તુઓની શોપ લિફ્ટિંગ એટલે કે ઉઠાંતરી દુકાનમાંથી ચોરી વેન્ટ ઓન ફોર સમ ડેઝ, થોડાક દિવસો સુધી ચાલુ જ રહ્યું વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાયટી. કોઈ પણ જાતના એન્ઝાયટી કે ટ્રેસ કોઈને પણ ખબર ના પડે એ રીતે આ બધું જ ચાલુ ને ચાલુ જ રહ્યું. એન્ડ રિકગ્નાઇઝેશન, અને ઓળખાણ પણ ન થઈ, કોઈને ખબર જ ના પડી કે આ બધું કોણ કરી રહ્યું છે. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન્સ ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. અનઅવેર પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર નોટિસ્ડ એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટલિક બ્લુ રોબોટ. હા મિત્રો, જે કન્ફ્યુઝડ રિએક્શન્સ જે શોપ ઓનર્સના હતા, જે દુકાનના માલિકો હતા, એના જે હવે રિએક્શન્સ જે હતા, એના જે પ્રતિભાવો હતા, એ હવે કન્ફ્યુઝ થવા મળ્યા હતા. કારણ કે હવે ધીમે 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 એમને ખ્યાલ આવવા મળ્યો હતો કે કંઈક ચોરી થતી હોય એવું લાગે છે. બધા આજુબાજુમાં હવે વાત કરવા મળ્યા છે. ગ્રેજ્યુઅલી એટલે કે ધીમે ધીમે બીકેમ લાઉડર, એ અવાજ વધ્યો. અને અનઅવેર પ્રેમ ચોપરા, પ્રેમ ચોપરા છે અનઅવેર છે, એને આ કંઈ ખબર જ નથી કે હવે બધાને ખ્યાલ આવવા મળ્યો છે, એ અજાણ છે. અનઅવેર પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ. એ તો શોપ લિફ્ટિંગ કર્યા જ કરે છે. ક્યાં સુધી શોપ લિફ્ટિંગ કરે છે, એટલે કે અહીં એક શબ્દ છે સ્પ્રી. સ્પ્રીનો મતલબ છે એ પરાકાષ્ઠા, હદ સુધી, એટલી હદ સુધી એ ચોરી કરે છે કે અન્ટિલ, કે એ સમય સુધી ચોરી કરે છે કે યંગ ફ્રૂટ વેન્ડર, એક યુવાન ફ્રૂટ વેન્ડર, ફળનો વેચનાર, નોટિસ્ડ, એ નોટિસ કરે છે એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ. અફઘાની ગ્રેપ્સ જે ખૂબ કિંમતી હોય છે, એક્સપેન્સિવ હોય છે, એવા અફઘાની ગ્રેપ્સનું એક બંચ એ ડિસઅપિયરિંગ થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ. ઓલા જે રોબોટ ઊભો હોય છે ને, એમાં અચાનક અદૃશ્ય થઈ જાય છે. ત્યાં સુધી આ વ્યક્તિ ચોરી કરે છે. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર એન્ડ નો સુનર હેડ ધ હર્ડ ધેન સમ શોપકીપર્સ રિકોલ ધ પ્રેઝન્સ ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ ઇન ધેર શોપ્સ બિફોર ધેર વેલ્યુએબલ્સ વર મિસિંગ. ધીસ ઇન્ફોર્મેશન રીચ્ડ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. હા મિત્રો, આ જે બનાવ બન્યો, જે ફ્રૂટ વેન્ડરે રોબોટને જોયો, નોટિસ કર્યો કે અફઘાની ગ્રેપ્સ ચોરે છે, આ જે ઇન્સિડન્ટ, આ બનાવ જે બન્યો, વોઝ રિલેટેડ ઓલ ઓવર, આ બધાને લાગુ પડતો હતો. એન્ડ નો સુનર હેડ ધે હર્ડ ધેન, નો સુનર હેડ, આ એક ગ્રામરનો ટોપિક છે. નો સુનર હેડ ધેન, જેવું કે તરત જ, એવો એનો મતલબ થાય છે. નો સુનર હેડ ધે હર્ડ, જેવું એમણે સાંભળ્યું કે તરત જ સમ શોપકીપર્સ, અમુક દુકાનદારો રિકોર્ડ યાદ કરે છે ધ પ્રેઝન્સ ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ, આ મેટાલિક બ્લુ રોબોટની પ્રેઝન્સ એટલે કે હાજરી ઇન ધેર શોપ્સ, એમની દુકાનોમાં આ રોબોટ હોય જ છે. ક્યારે? તો કે બિફોર ધેર વેલ્યુએબલ્સ વેર મિસિંગ, જ્યારે જ્યારે આમની જે કિંમતી વસ્તુ ચોરાણી છે, મિસિંગ થઈ ગઈ છે, એ પહેલાં
આ મેટાલિક બ્લુ રોબર્ટની હાજરી એમની શોપમાં હોય છે આવું યાદ કરે છે. અને હવે સાબિત થઈ ગયું કે આ ચોરીની પાછળ કોનો હાથ છે, બ્લુ રોબર્ટનો. ધીસ ઇન્ફોર્મેશન, આ માહિતી રિચ્ડ પહોંચે છે ધ પોલીસ હેડક્વાર્ટર ઇન નો ટાઈમ. તરત જ આ માહિતી, આ બાબત પોલીસ હેડક્વાર્ટરમાં પહોંચે છે. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેશિયસ જેમ્સ. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ એન્ડ ધ કમ્પ્યુટરાઇઝડ કેમેરાઝ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ ક્લિક્ડ હિમ ઇન ધ એક્ટ. હા મિત્રો, પ્રેમ ચોપરાને ખબર નહોતી કે હવે પોલીસ સ્ટેશન આ વાત પહોંચી ગઈ છે. એન્ડ વન ડે, એક દિવસ એ ગાઈડ કરતો હોય છે, આજ્ઞા આપતો હોય છે કોને, રામસિંગ 070ને. કઈ જગ્યાએ? તો કે ઝવેરી બ્રધર્સ. એક બીજી દુકાને જાય છે, પહેલાં ગોપાલ જ્વેલર્સ, હવે જાય છે ઝવેરી બ્રધર્સમાં. ત્યાં જઈ અને રામસિંગને ગાઈડન્સ આપે છે. શું ગાઈડન્સ આપે છે? તો કે ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ, કિંમતી એવા જેમ્સ. જેમ્સનો મતલબ થાય છે અહીંયા રત્ન, કિંમતી રત્ન લઈ લેવાનું એને કહે છે. પણ એને ખબર નહોતી ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ, કે અગાઉથી જ પોલીસ રેડી થઈને એની રાહત જોતા હતા. એન્ડ ધ કમ્પ્યુટરાઇઝડ કેમેરાઝ, અને હા, સબૂત માટે થઈ કમ્પ્યુટરાઇઝડ કેમેરાઝ. શું ગોઠવેલું હતું? તો કે કમ્પ્યુટરાઇઝડ કેમેરાઝ. કેવા કેમેરા? તો કે કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, એક પણ સેકન્ડ મિસ ન કરે, સેકન્ડે સેકન્ડનું રેકોર્ડિંગ કરી નાખે એવા કેમેરા. અને ક્લિક્ડ હિમ ઇન ધ એક્ટ, આ રોબોટને ક્લિક કરી નાખે છે, કામ કરતો ચોરી કરતો પકડે છે. રામસિંગ રોબોટ વોઝ કોટ, બટ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સૂન એઝ હી સો થ્રુ ધ બાયનોક્યુલર્સ ટુ પર્સન્સ નોટિંગ ડાઉન રામસિંગ્સ લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. રામસિંગ રોબોટ વોઝ કોટ. હા મિત્રો, રામસિંગ પકડાઈ જાય છે, રોબોટ પકડાણો. બટ પ્રેમ ચોપરા ફ્લેડ, પરંતુ જે પ્રેમ ચોપરાનો માલિક છે ફ્લેડ, ભાગી જાય છે એઝ સૂન એઝ. આ એઝ સૂન એઝનો મતલબ થાય છે જેવું કે તરત જ. એઝ સૂન એઝ હી સો, જેવો તે જોવે છે પ્રેમ ચોપરા, જેવો જોવે છે. શું જોવે છે? થ્રુ ધ બાયનોક્યુલર્સ, બાયનોક્યુલરમાંથી, એના દૂરબીનમાંથી એ જોવે છે કે ટુ પર્સન્સ નોટિંગ ડાઉન રામસિંગ્સ લાયસન્સ નંબર, બે વ્યક્તિ રામસિંગનો લાયસન્સ નંબર નોટ ડાઉન કરે છે. લાયસન્સ નંબર કઈ જગ્યાએ લખેલો છે? તો કે પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક, રોબોટની મેટાલિક નેક, એની જે ગરદન છે એની ઉપર લાયસન્સ નંબર લખેલો હતો, એ બે વ્યક્તિ નોટ ડાઉન કરતા હતા. આ જોવે છે પ્રેમ ચોપરા, અને તરત જ એ ત્યાંથી ભાગી જાય છે. પ્રેમ ચોપરા વોઝ એરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. હા મિત્રો, પ્રેમ ચોપરાને અરેસ્ટ કરવામાં આવે છે, પકડવામાં આવે છે એના ઘરેથી, કારણ કે એ ઓનર હોય છે, માલિક હોય છે રામસિંગ 070, કે જે અત્યારે ચોર છે, આનો માલિક, એને ઘરેથી પકડવામાં આવે છે. સૂન આફ્ટર હિઝ એરેસ્ટ પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેઇલ. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. સૂન આફ્ટરનો મતલબ થાય છે જેવું કે તરત જ. જેવો એ અરેસ્ટ થાય છે, પકડાય છે, પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેલ, એ પાછો રિલીઝ થઈ જાય છે, છૂટી જાય છે ઓન બેલ. બેલ એટલે કે જમાનત, એ જામીન ઉપર છૂટી જાય છે. ક્યાં સુધી? તો કે અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, જ્યાં સુધી કોર્ટનો નવો હિયરિંગ, ચુકાદો ન આવે ત્યાં સુધી. કારણ નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકવર્ડ, એક પણ ચોરેલી વસ્તુ, સ્ટોલન આર્ટિકલ વેર રિકવર્ડ, એ મળી નહીં ફ્રોમ હિઝ હાઉસ, એના ઘરેથી કંઈ જ મળતું નથી. He had cleverly disposed them off through his gang. In the court, he denied all the charges. Ha! એને cleverly એટલે ખૂબ ચતુરાઈપૂર્વક, dispose એટલે કે નષ્ટ કરી દીધું, નિકાલ કરી દીધો બધી જ વસ્તુઓનો through his gang, એની આખી gang છે એના દ્વારા. And in the court, અને કોર્ટમાં, he denied કરવું એટલે કે ના પાડે છે, all the charges, એના ઉપર લાગેલા બધા જ ચાર્જ, આરોપો એની ના પાડી દે છે કે હું નિર્દોષ છું. સમવન એલ્સ સીમ્સ ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામસિંગ 070's પ્રોગ્રામ્સ. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, હી આર્ગ્યુડ, અને પાછું હજી આગળ આર્ગ્યુ કરે છે એટલે કે દલીલ કરે છે. સમવન એલ્સ, કોઈ બીજાએ, સીમ્સ ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામસિંગ 070's પ્રોગ્રામ, મને એવું લાગે છે કોઈ બીજાએ
આના પ્રોગ્રામ સાથે ટેમ્પર્ડ કંઈક ખલેલ પહોંચાડેલી છે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, હું તો ઘરે હતો પોલીસ જ્યારે આવી ત્યારે, આવી એ આર્ગ્યુમેન્ટ કરે છે. કાઉન્સલ ગોયલ ક્લિયર હિઝ થ્રોટ એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધ જજ, કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ હેવ બીન એફેક્ટેડ. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. હા મિત્રો, હવે આપણા યુનિટનો જે મેઇન પાત્ર છે કાઉન્સેલ ગોયલ એટલે કે વકીલ લોયર મિસ્ટર ગોયલ, એની એન્ટ્રી થાય છે. હવે દલીલ કરવા માટે ઊભા થાય છે. હી ક્લિયર હિઝ થ્રોટ, એનું ગળું ક્લિયર કરે છે એટલે કે એ રીતે પોતાના ગળાને ખોખારો ખાય. એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધ જજ, બરાબર જજની બાજુમાં પહોંચી જાય છે અને પછી પોતાની વાત કરે છે. શું કહે છે? કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન, અત્યાર સુધી મિસ્ટર ચોપરાએ જે કાંઈ એક્સપ્લેનેશન આપ્યું એની સાબિતીમાં પોતે જે કાંઈ વાત કરી, એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ, અને છેલ્લા કેટલાક દિવસોમાં જે કાંઈ બનાવો બન્યા છે. કેવા બનાવો? તો કે વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ હેવ બીન એફેક્ટેડ, ઘણા બધા જ્વેલર્સ જે જ્વેલર્સ છે અને ક્યુરિયો ડીલર્સ જે બીજી બધી વસ્તુઓના વેચનારા છે, એ બધા અફેક્ટ થયા છે, એને અસર થઈ છે આ ચોરીની. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો, તો એ જાણવું ખૂબ જરૂરી થઈ જાય છે. ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ, રામસિંગ રોબોટ કઈ રીતે કામ કરે છે. સો આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ, માટે હું જજ તમને રિક્વેસ્ટ કરું છું કે રામસિંગ રોબોટને કોર્ટમાં બોલાવવામાં આવે. આ રીતે કાઉન્સેલ ગોયલ એ પોતાની વાત રજૂ કરે છે. રોબોટ ગોઝ ટુ કોર્ટ, રોબોટ ગોઝ ટુ કોર્ટ, રોબોટ ગોઝ ટુ કોર્ટ, વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર્સ. બીજા દિવસના બધા જ પેપરમાં આવી ગયું કે રોબોટ છે એ કોર્ટમાં જાય છે. તમામ પ્રકારના હેડલાઇન્સમાં આ આવી જાય છે. હા મિત્રો, અહીં આ સ્ટોરીને આપણે અટકાવીએ છીએ, કારણ કે ખૂબ જ લેન્ધી પાર્ટ છે. પરંતુ આને જેટલો બને એટલો ઇન્ટરેસ્ટિંગ કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. આપણો અહીં સેકન્ડ પાર્ટ પૂર્ણ કરીએ છીએ અને આપણે વિચારીએ કે શું ખરેખર રોબોટ કોર્ટમાં જશે, હા કે ના. જો જશે તો શું થશે, આગળ કઈ રીતે એની સાથે ડીલિંગ થશે, આ બધા જ પ્રશ્નોના જવાબ આપણે નેક્સ્ટ પાર્ટમાં મેળવીએ, આવનારા વિડીયોમાં મેળવીએ. તો મિત્રો, જો તમને આ વિડીયો ખરેખર ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, લાઇક આપો અને અમારી ઇનોવેટિવ સ્ટડી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને આપણે મળીએ હવે પછીના નેક્સ્ટ પાર્ટમાં. રોબોટ છે કોર્ટમાં જાય છે અને આગળ સ્ટોરીમાં શું થાય છે આપણે જોઈએ. ત્યાં સુધી જોતા રહો ઇનોવેટિવ સ્ટડી. બાય બાય, ટેક કેર, સી યુ.